સત્તર સપ્ટેમ્બર દર વર્ષે વિશ્વમાં દર્દીઓની સુરક્ષા માટેનો આ દિવસ મનાવવામાં આવે છે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે એના પછી હાલમાં વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો અઢાર સપ્ટેમ્બરના રોજ હાલમાં અઢાર સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ વોટર મોનિટરિંગ ડે મનાવવામાં આવ્યો છે શું કહેવામાં આવે છે એને તો વિશ્વ જળ દેખરેખ દિવસ કહેવામાં આવે છે વર્ષ બે હજાર ત્રણથી અઢાર સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે આને મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને આ વખતની જે થીમ છે એ છે વેલ્યુઇંગ વોટર એના પછી તાજેતરમાં રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટેંગલ એવોર્ડ બે હજાર એકવીસ કોને આપવામાં આવ્યો તો ફ્લોરેન્સ નાઇટેંગલ કોણ છે એક ફેમસ નર્સ પણ કહી શકીએ આપણે એમને ફેમસ સેવિકા પણ કહી શકીએ કે જેમણે આખી જિંદગી જે છે એ દર્દીઓની સેવા કરી હતી ફ્લોરેન્સ નાઇટેંગલ અને આ ફ્લોરેન્સ નાઇટેંગલના નામ પર જ આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી હાલમાં જે આ એવોર્ડ છે આ ભાનુમતી દિવાલાને આપવામાં આવ્યું છે ભાનુમતી દિવાલા જે ગુજરાતની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની એક નર્સ છે ને મિત્રો નર્સિંગમાં શ્રેષ્ઠતા માટે આ એવોર્ડ આપવામાં આવે છે ઓગણીસો ને બારમાં રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ આ એવોર્ડની શરૂઆત કરી હતી ને નર્સો અથવા નર્સિંગમાં કામદારોને રજૂ કરે છે આ એવોર્ડ બરાબર ફ્રેન્ડ એક ક્વેશ્ચન છે તમારા માટે ફ્લોરેન્સ નાઇટ માટે એક ખૂબ જ ફેમસ વર્ડ છે ફ્લોરેન્સ નાઇટ શું કહેવામાં આવે છે બરાબર ફ્લોરેન્સ નાઇટેંગલને શું કહેવામાં આવે છે એમના માટે આખી દુનિયામાં પ્રખ્યાત એક નિકનેમ કહી શકીએ આપણે બરાબર એમનું એક નિકનેમ છે ફ્લોરેન્સ નાઇટેંગલનું તમે ગૂગલ પર સર્ચ કરજો અને પછી બતાડજો ખૂબ જ સારું છે નેક્સ્ટ છે હાલમાં ચરણજીતસિંહ ચન્ની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે તો ફ્રેન્ડ એ બન્યા છે પંજાબના હાલમાં મુખ્યમંત્રીઓની વેકેન્સી બધા જ રાજ્યમાં આવી રહી છે મિત્રો પહેલાં કર્ણાટકના સીએમ બન્યા હતા બસો રાજ બોમ્બઈ એ પણ નવા બન્યા હતા એના પછી આપણા ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ જે છે એ નવા સીએમ બન્યા હતા એ વાત અલગ છે કે બિનસચિવાલયના ફોર્મ ભરાયા અને લગભગ સાડા ત્રણ વર્ષ થઈ જવાના પણ હજુ એક્ઝામ આવી નથી હવે પંજાબના જે સીએમ છે મિત્રો એ કેપ્ટન અમરિન્દરસિંહ હતા એમની પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હતું કારણ કે સિંહ સિદ્ધુ અને કેપ્ટન સિંહ વચ્ચે જે છે એ ઝઘડો ચાલતો હતો અને આ જ કારણ છે કેપ્ટન અમરિન્દરસિંઘે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હવે પંજાબના નવા બન્યા છે છે ચરણજીત ચરણજીત ચન્ની ચન્ની મિત્રો જે એ વર્ષના પંજાબમાં ઇતિહાસમાં પહેલી વાર દલિત સીએમ બન્યા છે બરાબર એ ચમકોર વિધાનસભાથી ચૂંટાય છે અને રામદલિયા શીખ સમુદાય સાથે સંબંધ ધરાવે છે મી ટુમાં પણ આ ચરણજીત સિંહ નું નામ આવી ગયું છે એટલે કે મહિલા યૌન ઉત્પીડનનું એમના પર આરોપ લાગ્યો હતો એક મહિલા આઈએસ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે ચરણજીતસિંહ ચન્નુએ એમને અશ્લીલ મેસેજ મોકલ્યો તો મિત્રો આવા સીએમ બન્યા છે પંજાબના હાલમાં ફ્રેન્ડ એક્ઝામ ટુડે નું સિક્સ મંથનું કરંટ અપેરનું પીડીએફ રેડી છે માત્ર સો રૂપિયામાં તમને આ પીડીએફ મળી જશે આ પીડીએફની ખાસિયત શું છે મિત્રો પહેલી વાત આમાં ડે વાઇઝ પ્રશ્નો આવશે બરાબર બીજી વાત ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે તમને એટલે કે ડિટેલમાં માહિતી આપવામાં આવશે એક મહિનામાં લગભગ સાડી પાંચસો પ્રશ્નોનો સમાવેશ કરીએ છ મહિનાની આપણી પાસે છે છે મહિનાનો ચાર્જ રૂપિયા છ મહિનામાં તમને સો રૂપિયામાં તમને મહિનાની કરંટ પીડીએ પ્લસ ઓલિમ્પિક પેરા અને કોવિડ નાઇન્ટીનની પીડીએ પણ મળશે આવનારી તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં કયા રાજ્યમાં વિપક્ષ વગરની સરકારનું નામ યુનાઇટેડ ડેમોક્રેટિક એલિયન્સ રાખવામાં આવ્યું છે તો નાગાલેન્ડમાં હાલમાં વિપક્ષ અને પક્ષ બંને મળીને સરકાર બનાવી છે બરાબર વિપક્ષ અને પક્ષ બંને મળીને સરકાર ચલાવ બનાવી છે એટલે હાલમાં ત્યાં વિપક્ષ નથી અને આજે નવી સરકાર બની છે એનું નામ રાખવામાં આવ્યું છે યુનાઇટેડ ડેમોક્રેટિક એલિયન્સ એલિયન્સ એટલે કે ગઠબંધન ફ્રેન્ડ તમે કોઈ વસ્તુ જોઈ હશે કે જ્યારે કોંગ્રેસની સરકાર હોય તે ટાઈમમાં કહેવામાં આવે છે કે અત્યારે યુપીએની સરકાર છે બરાબર જ્યારે ભાજપાની સરકાર હોય એટલે કે બીજેપીની સરકાર હોય તે ટાઈમે કહેવામાં આવે છે કે અત્યારે એનડીએ ની સરકાર છે બરાબર એનડીએ અને યુપીએ આ શું છે તમારે ઘણી વખત તમે સાંભળ્યું હશે તો યુ યુપીએનું પૂરું નામ છે યુનાઇટેડ પોલિટિકલ એલિયન્સ શું છે યુનાઇટેડ પોલિટિકલ એલિયન્સ યુપીએનું પૂરું નામ છે અને એના ચેરપર્સન છે સોનિયા ગાંધી એટલે એનો કહેવાનો મતલબ એ હોય કે કોંગ્રેસના જેટલા પણ ગઠબંધન સાથી છે પછી એ ડીએમકે હોય એડીએમકે હોય બરાબર એ લોકો મળીને જે સરકાર બનાવે છે એને યુપીએની સરકાર કહેવામાં આવે છે હવે છે એનડીએ એનડીએનું પૂરું નામ છે નેશનલ ડેમોક્રેટિક એલિયન્સ બરાબર તો હવે એનડીએના જે ગઠબંધનની જે સરકાર બને છે એને એનડીએ કહેવામાં આવે છે એટલે કે એમાં બીજેપી હોય પહેલાં શિવસેના હતું એ નીકળી ગયું અકાલી દળ હોય છે એ પણ નીકળી ગયું છે બરાબર પછી મહારાષ્ટ્રની એક પાર્ટી છે એ છે તો જેટલી પણ મતલબ ક્ષેત્રીય પાર્ટી હોય એ લોકો બધા સપોર્ટ કરતા હોય છે અને એનો એક પોલિટિકલ પોલીયાન્સ બને છે એને યુપીએ અને એનડીએ કહેવામાં આવે છે હવે નાગાલેન્ડની વાત તો નાગાલેન્ડના છે કરી નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા નાગાલેન્ડનું હાલમાં ગવર્નર છે જગદીશ પછી હાલમાં કયા રાજ્યની સરકારે છિંદવાડા યુનિવર્સિટીનું નામ બદલી નાખ્યું છે તો ફ્રેન્ડ છિંદવાડા એ મધ્યપ્રદેશમાં આવેલું છે એટલે કે મધ્યપ્રદેશની સરકારે હાલમાં છિંદવાડા યુનિવર્સિટીનું નામ બદલી નાખ્યું છે છિંદવાડા તમે કદાચ નામ સાંભળ્યું હશે એમપીના પૂર્વ સીએમ હતા કમલનાથ આ કમલનાથ કમલનાથ જે છે મિત્રો એ મધ્યપ્રદેશના છિંદવાડા લોકસભા ક્ષેત્રથી સાંસદ હતા હવે મધ્યપ્રદેશની વાત થઈ તો મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ ગવર્નર છે આપણા ગુજરાતના નવસારીના મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ અને ભોપાલમાં ભોજતાલ આવેલું છે મધ્યપ્રદેશમાં હાલમાં ઈ એફઆઈઆર પંજીકરણ સેવા શરૂ થઈ છે પહેલો રેલવે કોચ વોશિંગ પ્લાન્ટ મધ્યપ્રદેશના હબીબગંજમાં શરૂ થયો

એના પછી હાલમાં કયા દેશના શોધકર્તાઓએ ગીરગીટ જેવા કૃત્રિમ ત્વચા બનાવી છે તો ફ્રેન્ડ એ બનાવી છે દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયાના શોધ કરાવે શોધકર્તાઓએ ગીરગીટ જેવી એક કૃત્રિમ ત્વચા બનાવી છે હાલમાં હવે દક્ષિણ કોરિયાની વાત થઈ તો ફ્રેન્ડ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે હંમેશા લડાઈ ચાલે છે આ ઉત્તર કોરિયા માનીએ આપણે આ દક્ષિણ કોરિયા માનીએ તો મિત્રો આ એક જે રેખા જે આવેલી છે આ બેઉ છૂટી પાડે છે એ રેખાનું નામ છે થર્ટી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ને છૂટી પાડી જે રેખા છે એનું નામ છે થર્ટી એટ પેર્લર રેખા બરાબર ઉત્તર કોરિયાનું કેપિટલ છે પ્યોંગયાંગ મિત્રો અહીંયા દક્ષિણ કોરિયાની વાત થઈ છે દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ કરન્સી છે દક્ષિણ કોરિયન વોન અને મિત્રો હાલમાં એના પ્રેસિડેન્ટ છે મોન જે ઇન મૂન જેઈ ઇન એના પછી હાલમાં કે એસ રોય નું નિધન થયું છે તેઓ કોણ હતા તો ફ્રેન્ડ કે એસ રોય એક પત્રકાર હતા કે એસ રોય એક પત્રકાર હતા અને હાલમાં એમનું નિધન થયું છે એ પણ તમારે યાદ રાખવાનું નેક્સ્ટ હાલમાં બિગ બોસ ઓટીટી ની પહેલી વિનર કોણ બની છે તો ફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ બરાબર દિવ્યા અગ્રવાલ જે છે એ બિગ બોસ ઓટીટી ની પહેલી વિનર બની ગઈ છે હાલમાં બરાબર અને આજે ઓટીટી એટલે કે મિત્રો જે ઓટીટી એક અલગ પ્લેટફોર્મ આવે છે

નું અનવરણ કરવામાં આવ્યું છે હવે કેપિટલ છે બુડાપોસ્ટ તો કરન્સી છે હંગેરિયન ફોરેન્ટ અને પ્રેસિડેન્ટ છે હાલમાં જેન્સ એડર નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે કપૂર મિશન નામની માછલીને રાજ્ય માછલી જાહેર કરી છે તો એ કરી છે સિક્કિમ સિક્કિમની સરકારે હાલમાં કપૂર મસીર નામની માછલીને રાજ્ય માછલી જાહેર કરી છે બરાબર હવે સિક્કિમની વાત થઈ મિત્રો તો આજે માછલી છે એની સ્થાનિક ભાષામાં કેટલ તરીકે ઓળખવામાં આવે છે સિક્કિમનું કેપિટલ છે ગંગટોક સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાન તમાંગ અને ગવર્નર છે ગંગા પ્રસાદ હાલમાં જ સિક્કિમ ભારતનો ફર્સ્ટ ઓર્ગેનિક ખેતી કરવાળો રાજ્ય બન્યો હતો પહેલો ઓર્ગેનિક ખેતી કરવાળો રાજ્ય બન્યું હતું સિક્કિમ એના પછી હાલમાં મનિકા સંયોકદને જળ સંરક્ષણ માટે કયા રાજ્યના ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો પણ એ બનાવવામાં આવે છે હરિયાણા હાલમાં મનિકા સોકનને જલ સંરક્ષણ માટે હરિયાણા રાજ્યના ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે હવે હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના ગવર્નર છે મિત્રો નવા બન્યા છે બંડારુ દત્તાત્રેય બરાબર પહેલાં બીજા હતા હવે બંડારુ દત્તાત્રેય બની ગયા છે હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ હાલમાં હરિયાણામાં ગ્રામ દર્શન યોજનાની શરૂઆત થઈ હવાઈ ટેક્સી સેવાની શરૂઆત થઈ છે હરિયાણાના મેરા મેરી વિરાસતની યોજનાની શરૂઆત થઈ હરિયાણામાં કાલેશ્વર નેશનલ પાર્ક આવેલું છે તમે એ કર્યો છે નીતિ આયોગે હાલમાં નીતિ આયોગે બિલ્ડિંગ અર્બન પ્લાનિંગ કેપેસિટી ઇન ઇન્ડિયા નામનો રિપોર્ટ રજૂ કર્યો છે બરાબર નીતિ આયોગમાં નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગની જે સ્થાપના છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પંદર માં થઈ હતી કારણ શું તો નીતિ આયોગ પહેલા આપણે અહીંયા પ્લાનિંગ કમિશન ચાલતું જેનું નામ હતું યોજના આયોગ બરાબર હવે નવી મોદી સરકાર બની કઈ તારીખે તો છવ્વીસ મે બે હજાર ચૌદના રોજ મોદી સરકાર બની અને એમણે જે આ પ્લાનિંગ કમિશન ચાલતું હતું એ પ્લાનિંગ કમિશનને કેન્સલ કરી દીધું મિત્રો એનું અસ્તિત્વ જે છે મટાવી દીધું અને એની જગ્યાએ નવું લાવ્યા નીતિ આયોગ બરાબર તો મોદી સરકારે એક જાન્યુઆરી બે હજાર પંદરના રોજ આ નીતિ આયોગની સ્થાપના કરી હવે નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે એટલે આપણા નરેન્દ્ર મોદી હાલમાં છે નીતિ આયોગના જે ઉપાધ્યક્ષ છે મિત્રો એમનું નામ છે રાજીવ કુમાર અને નીતિ આયોગના હાલમાં સી ઈઓ છે અમિતાભ કાંત નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ માટે સ્થાનિક રહેવાસીને પંચોતેર ટકા રિઝર્વેશનના વિધાયકને મંજૂરી આપી છે તો ફ્રેન્ડ એ છે ઝારખંડ હાલમાં ઝારખંડની સરકારે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ માટે સ્થાનિક રહેવાસીને પંચોતેર ટકા આરક્ષણના વિધેયકને મંજૂરી આપી દીધી છે હવે ઝારખંડ બરાબર ઝારખંડનું કેપિટલ છે મિત્રો રાંચી હાલમાં સીએમ છે હેમંત સોરેન અને ગવર્નર છે રમેશ બેસ આજે જે પંચોતેર ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે ચાલીસ હજાર ઓછા પગારખંડમાં સરહોલ અને સોહરાઈ અને કોહોબર આઠ ને ટેગ આપવામાં આવ્યું ઝારખંડમાં બિરસા હરિત ગ્રામ યોજનાની શરૂઆત થઈ છે એટલું તમે યાદ રાખો નેક્સ્ટ હાલમાં ભારતની પહેલી ઉત્ખનન એન્જિનિયર કોણ બની છે

હાલમાં ભારતના એકસો બાર જિલ્લામાં ફ્રી શિક્ષણ આપવા માટે નીતિ આયોગે કોની સાથે ભાગીદારી કરી છે તો મિત્રો એ કરી છે બાયજુસ સાથે બરાબર એકસો બાર જિલ્લામાં ફ્રી શિક્ષણ આપવા માટે બાયજુસ સાથે નીતિ આયોગની ભાગીદારી થઈ છે હવે નીતિ આયોગ વિશે આપણે આગળ વાત કરી ગયા બાયજુસની વાત કરીએ મિત્રો બાયજુસની સ્થાપના બે હાજર અગિયારમાં થઈ હતી એનું હેડ ક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે હાલમાં બાયજુસના સી ઈઓ છે બાયજુ રવિન્દ્રન નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે મ્યુઝિક બસ શરૂ કરી છે તો દિલ્હી દિલ્હી સરકારે સરકારે હાલમાં વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે એક મ્યુઝિક બસની શરૂઆત કરી છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આજનો છેલ્લો પ્રશ્ન છે હાલમાં તમામ ઘરોમાં ઈવી ચાર્જરને ફરજિયાત કરનાર વિશ્વનો એકમાત્ર દેશ કયો બન્યો છે તો રાઈટ આન્સર છે આમાં એ બન્યો છે ઇંગ્લેન્ડ કયો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડના પીએમ જે સ્કોટ મોરિસિન ઇંગ્લેન્ડનું કરન્સી છે મિત્રો ડોલર અને કેપિટલ છે લંડન તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે હાલમાં એશિયાઈ સ્નુકર ચેમ્પિયનશીપનો ખિતાબ કોણે જીત્યો તો મિત્રો રાઈટ આન્સર હતો પંકજ આડવાણી કોણે જીત્યો છે પંકજ આડવાણી જીત્યો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ હાલમાં આપણે આવનારી જે એક્ઝામ છે ખાસ કરીને પોલીસ બિનસચિવાલય તલાટી એના માટે દુરિણા નામની એક એપ્લિકેશન પર કોર્સ લોન્ચ કરી રહ્યા છે બરાબર માત્ર પાંચસો રૂપિયાની અંદર તમને ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના ભૂગોળનો પૂરો સિલેબસ કરાવવામાં આવશે બરાબર આપણો જે મેન ફોકસ છે ક્લાસ થ્રીની એક્ઝામ છે પછી પોલીસ હોય બિનસચિવાલય હોય કે તલાટી હોય તો ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ભૂગોળનો પૂરો સિલેબસ પાંચસો રૂપિયામાં આપણે લોન્ચ કરવાના છે દુરીના નામની એપ્લિકેશન પર મિત્રો દુરીના ખૂબ જ સારી એપ્લિકેશન છે ત્રીસ મિલિયનથી વધારે ડાઉનલોડ છે ભારતના છ રાજ્યમાં એપ્લિકેશન કામ કરી રહી છે તો મિત્રો આપણો કોર્સ લાવવાનો મેઈન રીઝન એ જ છે કે સ્ટુડન્ટે બહાર નહીં જવું પડે જો તમે બીજી જગ્યાએ મોટી કોચિંગ સેન્ટરમાં જાઓ તો મિત્રો ઓછામાં ઓછો પચાસ સાહીઠ હજારનો તમારો ખર્ચો થાય છે અહીંયા આપણે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ભૂગોળ બંને ખાલી પાંચસો રૂપિયામાં પૂરો કોર્સ કરાવીશું તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય મિત્રો તો કમેન્ટ બોક્સમાં એકવાર જય હિન્દ લખીને જણાવજો મને બરાબર જો તમને આ વસ્તુ ગમતી હોય કે પાંચસો રૂપિયામાં આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છે તો કમેન્ટ બોક્સમાં જય હિન્દ અચૂક લખજો ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં આઈપીઆઈ નો ફ્રી મીડિયા ખૂબ જ સારી પીડીએફ છે કોઈ મોટી વાત નથી પંદર રૂપિયા ફ્રેન્ડ બરાબર પણ એ પંદર રૂપિયામાં તમને સાડી પાંચસો પ્રશ્નો મળી રહ્યા છે કરંટના તે પણ ડેટવાઈઝ ડેટવાઇઝ પ્રશ્નો અને પૂરી માહિતી સાથે બરાબર તો પીડીએફ માટે સો રૂપિયા તમારે ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો અને સ્ક્રીનશોટ મોકલ્યા પછી તમને પીડીએફ મળી જશે સાથે ઓલમ્પિક પેરા ઓલિમ્પિકની પીડીએફ પણ મળશે થેન્ક યુ ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી જોઈન કર લો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ